सब्सक्राइब करो आ चैनल ने। बापू આમ કબૂતરાની જેમ ઠોયાની જેમ અહીંયા ઉભા છો શું જાવ અંદર ઝડપથી એકબીજાની સાથે વાત કરી લો ઝડપથી મારે એને ઝડપથી પાછી પહોંચાડવાની છે જા ચાલ ચાલ બાપુ 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 ચાલ 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 શરમાય છે તારો દીકરો થાળી પીરસું અરે વાહ જમના આજે પણ મને યાદ છે આવું કામ પતાવી ના હું એટલે મને કકડીને ભૂખ લાગતી હોય છે હજુ પણ યાદ છે તને યાદ તો હોય જ ને વરસંગ રાઠવાની ઘરવાળી શું હું હા ભાઈ વરસંગ રાઠવાની ઘરવાળી છો ભાણું લગાવ ઝડપ કરો ખૂબ ભૂખ લાગી છે મને વરસંગ દેવલી તું આટલી અડધી રાતે શું વાત છે શું થયું દીકરીની બળતરા જોવાતી નથી ને એટલે આવી છું શું થયું તારી દીકરીને બીમાર છે કોઈ રોગ થયો છે મહા રોગ છે વરસંગ દલડું દઈ બેઠી છે તારા દીકરાને શું એટલે આવું પડી છે મારી તે જોડી માટે તારા અર્જુનનો હાથ માંગવા માટે આવી છું પણ દેવલી પણ દેવલી મારો દીકરો મારો અર્જુન તો ઠાકોરની દીકરી હારે પ્રીત બાંધી બેઠો છે હું જાણું છું પણ વરસંગ એના લગન તારે મારી તેજુડી હારે જ કરાવવા પડશે નહીતર 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 જગત આખાને બૂમો પાડી પાડીને હું કહીશ કે અર્જુન તારો દીકરો નથી તારી વહુએ મરેલા દીકરાને જન્મ આપ્યો હતો અને અર્જુનના મરેલા મા બાપને અગ્નિદા દેતા મેં તને મારી સગી આંખે જોયો છે અર્જુનને તું જ્યારે મારી પાસે લઈને આવ્યો ત્યારે એના ગળામાં બાબાદેવનું માદળિયું હતું એ સાચવીને રાખ્યું છે કે પછી કૂવામાં ફેંકી દીધું છે વરસાન હવે બોલ ક્યારે જાન જોડે છે શું કહું તારા ઉપકાર છે ખૂબ એટલે છોડી દીધી છે મેં તને પણ ફરી વાર તને વિનંતી કરું છું કે આ ભેદ જો કોઈના સુધી પહોંચ્યો તો જીવતી નહીં છોડું તને ચાલ નિકાળ નિકાળ રાઠવાની ઘરવાળી શું તમે ચિંતા નહીં કરો આ વાતની જાણ અર્જુનને પણ નહીં થાય કે આપણો દીકરો નથી ઘરે આવીને જ્યારે મને લઈ જઈશ ને ત્યારે આવીશ ને હા આવીશ આઈ લવ યુ ચંદા અર્જુન હવે મારે ઘરે જવું જોઈએ ઘણું મોડું થઈ ગયું છે ઠીક છે
चल। राम जादो वरसंग मारी तिजोरी साफ करी गई, मारी दीकरी ने उठावी गयो, हवे एने नहीं छोड़, हवे एने जीवता जीव कबर मा दाटी दईस। भाई गुस्से ना थाओ, मने मारा जमाई गंभीर साथे एक वक्त बात करी लेवा दियो, वरसंग ऊपर अपहरण नो केस ठोकी दीसू। कोई ये मारू अपहरण नथी करियो बापू, हूँ मारी मर्जी थी गई हती मारा थनार पति ने मड़वा माटे। अटकी केम गया बापू? मारो, मारी नाखो मने, दबावे तो मारू गड़ू, पण इटलू याद रखजो बापू, हूँ चिताए चढ़ीश तो अर्जुन ना नामनु सिंदूर मारी सेथी मा पूरी ने चढ़ीश। शांति रखो वेवाई, दीकरी पाची आवी गई छे, एना आप गड़िया लगन ले नाखो, वरसंग ने फिट केवी रीते करवो एनो उपाय आपणे शोधी काढीशुं। उपाय छे ए वरसंग जड़बे सलाक फिट थई जाय ने एवो मारी पासे उपाय छे ससरा जी। सबास कुमार, सबास वरसंग, हवे तने आ ठाकोर भवानी सिंह नी जड़ माथी कोई बचावी नहीं सके। जरा हलतो नहीं तो समझी ले यो ऊपर चलो उठ। पण वात शू छे साहेब? वरसंग तारी धरपकड़ नो वारंट मारी पासे छे। शू करू छे मैं? तू जेने तारो दीकरो माने छे खरेखर ए तारो नथी, एटलू ज नही पण एना मां बाप नी हत्या पण तेज करी छे वरसंग। कोणे कह्यु छे मैं करी छे? मैं कह्यु छे। देवली 20 વર્ષ પહેલા કરેલી બે હત્યા તને ફાંસી ના માછડે લટકાવી દેશે વરસંગ રાઠવા। એ ચલો આને લઈ લો પોલીસ સ્ટેશન, ચાલ ઉભારો। હું વરસંગ રાઠવાને નહીં, મારા બાપને પૂછું છું। મારા માથાના સોગંદ ખાઈને કહો સાચું શું છે? તમે મારા નહીં દીકરા નહીં, એ વાત સાચી કે તું મારો દીકરો નથી, પણ તારા માવતરની હત્યા મેં નથી કરી। મારા વેણ પર વિશ્વાસ ના આવતો હોય તો ઉચકે ધાર્યો અને માથું વાળી નાખ મારો ઉચક। આ વરસંગ બસ બસ જે કેવું હોય તે કોર્ટમાં કહેજે। પહેલી વાર તને જિંદગીમાં પોલીસ અને પોલીસ સ્ટેશન નો સ્વાદ ચાખવા મળશે વરસંગ રાઠવા। એ ઇન્સ્પેક્ટર સાહેબ થોડી ઉતાવળ રાખો, આ સવાર પડી જશે તો તીર કામઠા વાળા આવી જશે તો ઊભી પૂછડીઓ ભાગવું પડશે। ચાલ મારી દીકરીના લગ્ન છે બાબાદેવના મંદિર કરણ સાથે, અને હા તું આશીર્વાદ આપવા આવશે કે ભાઈ તરીકે જળ અને તળ હોમવા આવશે એ તારે નક્કી કરવાનું છે। ચાલો હવે બેટા,
ને દેવલીના મોઢે સાંભળ્યું હતું. જ્યારે તું તારા બાપુને મળ્યો ત્યારે તારા ગળામાં બાબાદેવનું માદળ્યું હતું. આ છે માદળ્યું. માદળ્યું તારા ગળામ ક્યાંથી આવ્યું? હું નથી જાણતો, પણ હા, વર્ષો પહેલા અમારા ગળામાં હતું. વર્ષો પહેલા માદળ્યું મેં જીવન અને ચંપાના દીકરાના ગળામાં પહેરાવ્યું હતું અને ભવિષ્યવાણી કરેલી કે ઠાકુર ભવાની સિંહની દીકરીના લગ્ન એની સાથે થશે. આનો અર્થ એ થાય છે કે મારા મા બાપની હત્યા મારા પાલક પિતાએ નહીં પણ ઠાકુર ભવાની સિંહે કરી છે. હવે હું જોઈ લઈશ, એક એકને જોઈ લઈશ. ભેરુ ક્યાં જાય છે? મારા બાપુને છોડાવવા પોલીસ સ્ટેશનમાં, અને જો નહીં છોડે ને તો ત્યાંને ત્યાં જ બધાને ઢાળી દઈશ. ભેરુ ઉતાવળો ના થા, તારા બાપુને છોડાવવાનું કામ મારું છે. તું નિરાંતે ઘેર જા અને કાલે સવારે શું કરવું એનો તું વિચાર કર. પણ હીરા, તું મારા બાપુને કેવી રીતે છોડાવીશ? ભેરુ હજુ તે આ હીરોની હીરોગીરી જોઈ નથી. આ સુપરસ્ટાર, ડુપરસ્ટાર, બમ્પરસ્ટાર અને જમ્પરસ્ટાર હીરોને પોલીસ સ્ટેશનમાં પકતો મૂકવા દે. એ કોણ છે તું? તારે ઈસને તારી રાપ કાઢો. દારૂડિયો છે, દારૂડિયો. અહીંયા દારૂ ના પીવાય, પોલીસ સ્ટેશન છે. એમ હા, લાવ બોટલ. બિલકુલ પાછળ ના જોતો, સમજો? આઈ ગયો, આઈ ગયો. બંને ગયા સોના ભામો. ભાઈ બધું છોડો, ચાલો જલ્દી. મહારાજ, મારી દીકરીના લગ્ન અહીંયા શા માટે રાખ્યા છે જાણો છો? અરે તમારી બોલતી બંધ કરવા અને જગત આખાને દેખાડવા કે ઠાકોર ભવાની છે આ બાબા દેવના લેખમાં પણ નેખ મારી શકે છે. ઠાકોર, આટલો અહંકાર સારો નહીં. લગન હજી થયા નથી ઠાકોર. હમણાં જ થઈ જશે. અરે તમારી સમાધિ ગણાય એટલી વારમાં મારી દીકરી પૈણી જશે મહારાજ. ઠાકોર, આખી જિંદગી મેં બાબા દેવની સેવા પૂજા અહીંયા કરી છે, એમના આંગણે મારી સમાધિ થશે તો મને જરાય દુઃખ નહીં થાય. બાબા દેવના લેખને ખોટા પાડવા તમે જીવન અને ચંપાની હત્યા કરાવી નાખી, તેમાં તમે થાપ ખાઈ ગયા ઠાકોર. જીવન અને ચંપાનો દીકરો હજુ જીવે છે ઠાકોર, જીવે છે. વિશ્વાસ ના હોય તો જોઈ લો. આ જોઈ લો, આ માદળિયું જોયું? ઠાકોર, આજ હું તમારી દીકરી સાથે લગ્ન કરવા નહીં, પણ તમારા લોહીથી મારા હાથ રંગવા આવ્યો છું. અર્જુન, એક ડગલું પણ આગળ વધ્યો છે ને તો તારી ચંદા ગઈ સમજી લેજે, ફેંકી દે ધાર્યું. અર્જુન ચાપ ઉભો રહે છે તારા હાથમાં બહુ ચડ આવે છે ને તું એક વાર આ બાજુ નજર તો કર.
દિવસે તો મારા માણસો થી ભૂલ થઈ ગઈ, પણ હવે એ ભૂલ નહીં થાય. તારા લોહી થી મારી દીકરીના લેખ ભૂસી નાખીશ. વરસંગ રાઠવો, મારા દીકરાના માવતરોના હત્યારાનો કાળ. Yeah.
તું મને મારીશ, મને મારીશ, ઈશુ તને મારીશ, તું એને મારીશ, ઉભો રે ઈશુ, મારી સમૂડી. પશ્ચાતાપ થયો એ જ મારા માટે બહુ છે. મને મારી તિજોરી મળી ગઈ, મારે બીજું શું જોઈએ? આવ મારી તિજોરી. બસ વર્ષન, બસ મને મારી ભૂલ સમજાઈ ગઈ. મેં તારી જોડે ને ગામ લોકો જોડે બહુ ખોટું કર્યું છે. લોકોની જમીન પડાય ને મેં બહુ ખોટું કર્યું છે વરસંગ, એની સજા મને મળી ગઈ છે વરસંગ. મને માફ કરી દે. શું કરે છે, શું કરે છે દીકરા? નહીં બાપુ, આજે હું ઠાકોરને નહીં છોડું. ના અર્જુન, એ ના ભૂલ કે તારી ચંદાના પિતા છે. દીકરા, જમાઈના હાથે સસરાનું મોત થાય તો તારી ચંદાને કેવું લાગે? બાબા દેવ સજા આપશે એના કર્મોની. સજા આપવાનું કામ તારું કે મારું નહીં. ચાલ શાંત થઈ જા.
ठाकुर ठाकुर शू थयु तमने उठो ठाकुर उठो કરી લે તારી ભવના પોખણા